હતી કુંજી તો આપણે બધાની ભૂલ સુધારી છે આટલી બધી બેજવાબદારી તમારા લોકોની હા આટલી બધી બેજવાબદારી તમે લોકો આપણા સદસ્યનું ધ્યાન નથી રાખી શકતા કાંતિભાઈ વાત શું છે તો કહો અરે શ્યામભાઈ આપણો આદિત્ય પપ્પાજી આદિ અહીંયા જ હતો અને આપણે બધા જ આદિ સાથે રમતા હતા ને હા પપ્પા અહીંયા તો રમતા હતા હા કાંતિભાઈ આદિત્ય સાથે પહેલા આપણે બે રમતા હતા પછી ધીરે ધીરે એક પછી એક બધા જોડાતા ગયા અને બધા જ રમવા માંડેલા હા પપ્પા પહેલા અમે આવ્યા અને પછી અમારી જોડે રમતો હતો ને પછી હું અને કુશલ પણ રમવા આવ્યા હતા બધા ભેગા અહીંયા તો રમતા હતા ને એક પોઈન્ટ પછી આપણે બધા વાતોમાં લાગી ગયા હતા હું જલ્પા કુનાલ શેફાલી ભાભી એક મિનિટ જુવાત અચ્છા આદિ એકદમ બગડી ગયો છે એકદમ તોફાની થઈ ગયો છે દાદરા ચડતા આવડી ગયું છે ને એટલે બસ ક્યાંય પણ જતો રહે છે બાકી કોઈનો વાંક નથી કાકા મહેક આદિત્ય બાળક છે એ ગમે ત્યાં જઈ શકે છે અને હવે દાદરા ચડતા શીખી ગયો છે એટલે સૌથી વધારે ધ્યાન આપણે આદિત્યનું રાખવાનું છે આજે ને આજે ટેરેસના દરવાજા ઉપર તાળું લગાડો અને આજે જે થઈ ગયું છે ને એ ફરીથી ન થવું જોઈએ ઇટ ઇઝ ક્લિયર કાકા પ્લીઝ તમે પહેલા શાંત પડો જો તમારી વાત સાચી છે હવેથી આપણે બધા મળીને આદિત્યનું બરાબર ધ્યાન રાખશું હા પપ્પા તાળું લાગી જશે બસ આજે જ તમે પ્લીઝ શાંત થાઓ પ્લીઝ અરે મારા આદિને કઈ થયું નહીં આ ટેરેસ એન્ટ્રન્સ પર લોક લાગી જાય ને તો સારું પણ આજે જે થયું એવું વિચિત્ર પાછું કઈ થાય નહીં તો સારું આ બધા ધ્યાન રાખે કે નહીં આદિ પર પણ મારે હવે પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે ખુશા
હેલો હર્ષ, જમી. અરે હા, અહીંયા કેમ લઈ આવી? ચાલો નીચે જાઉં છું. અરે ના ના, તમારે નીચે આવવાની જરૂર નથી. ડોક્ટરે આરામ કરવા કહ્યું છે ને, તો આરામ કરો. શોલ્ડરમાં પાછું ક્યાંક આગુ પાછું થઈ ગયું તો મને ઉભા દે, મારે દોડધામ કરવી પડશે. આમ સોરી મહેક, મારા લીધે તારી તકલીફ વધી ગઈ છે. નહીં ના ના, આવું કેમ બોલો છો? હું તો એની, તમે જમી લો. મહેક, એકચ્યુઅલી આજે જે આદિ સાથે થયું એ બહુ ભયાનક હતું. મને ખરેખર આદિત્યની બહુ ચિંતા થાય છે. મને પણ એની બહુ ચિંતા થઈ રહી છે. પણ છે ને બધા ઘરવાળા, બધા ધ્યાન આપે જ તો છે ને. હલો, હા ઉર્વી, હાય, કેમ છે? હું પણ એકદમ મજામાં. અરે ના ના, મળીએ ને, પણ ઘરે નહીં. ના ના, મારા ઘરે નહીં અને તારા ઘરે પણ નહીં. અરે કોઈના ઘરે નહીં. જો ઘરે મળીએ ને તો પછી કામ વધી જાય. કાં તો તું કિચનમાં હોઈશ તારા ઘરે, કાં તો હું કિચનમાં હોઈશ મારા ઘરે. ના હા, મારે ઘરે નથી મળવું, એટલે આપણે બહાર જ મળીએ. હા હા, કીધું ને મેં આપણે બહાર મળીએ. તું એ છોડ મને, એમ કે તારા હસબન્ડ શું કરે છે, શું ચાલે છે તમારું? તું બોલ ને, તારી સાસુ કેવી છે? જેવી જ છે. ના ના, એવું જરાય નથી. હા આ મહેકને શું થઈ ગયું છે? મારા શોલ્ડરમાં આટલું પેઇન છે, તેમ છતાં પણ અહીંયા મારી સામે થાળી મૂકી દીધી. એને ખબર છે કે મને ખાવામાં તકલીફ થશે, તો પણ મહેક આવી નહોતી, ક્યારેય નહોતી. રોજ આવી ગઈ છે, ઓકે, એટલે એક બે દિવસમાં બધું સરસ થઈ જશે. નેક્સ્ટ ટાઈમ સંભાળીને કામ કરજે. પેન્ડિંગ ક્રેડિટર લિસ્ટની ફાઇનલ કોપી જોઈએ છે. રવિ સવારે જ ઓફિસે પહોંચી ગયો છે. રવિ, એ મને ફોન કરી શક્યો હોત ને? એ ક્યારનો તને ફોન લગાવી રહ્યો છે, પણ તારો ફોન બંધ આવે છે, એટલે એને મને ફોન કરીને કીધું. ઠીક છે, હું વાત કરી લઈશ. શેફાલી ભાભી, ગઈકાલે છેલ્લે તમે આદિત્યને રમાડી રહ્યા હતા ને? કુશલ, કહેવા શું માંગે છે? હું કઈ નથી કહેવા માંગતો. જલ્પાએ છેલ્લે આદિત્યને કાલે શેફાલી ભાભી સાથે જોયો. શેફાલી ભાભી એને રમાડી રહ્યા હતા, એટલે એને. કુશલ, તારા વાહિયાત વિચારો તારી પાસે રાખ, સમજો? ઇટ્સ ઓકે કુણાલ, તમે પ્લીઝ શાંત થઈ જાઓ. અરે શું શાંત થાઓ, તને શું કહેવા માંગે છે તને સમજાય છે? એ કહે છે કે આદિત્ય તારી ભૂલના કારણે ટેરેસ પર ગયો હતો. હું એ જ કહું છું જે જલ્પાએ જોયું છે અને મને કહ્યું છે. શેફાલી ભાભીને બેદરકારીના લીધે જ આદિત્યનો જીવ જોખમમાં મુકાયો. જો આ સાંભળ કુશલભાઈ, તમારી વાત સાચી કે આદિ મારી સાથે રમતો હતો, પણ પછી આદિ એ જલ્પા સાથે પણ રમતો હતો અને ત્યારે આપણે બધા જ હોલમાં હતા, એટલે જો અને જો ધ્યાન બહાર ગયું હોય તો બધાના જ ધ્યાન બહાર ગયું છે, એટલે આમાં વાંક બધાનો બરાબર છે. જો કુશલ, તું જલ્પાને વોર્ન કરી દે છે કે આજ પછી ક્યારે પણ શેફાલીને કારણ વગર બ્લેમ ના કરે. તું ઓળખે છે ને શેફાલીને? આવું ક્યારે ના કરી શકે. તારી આંખો અને કાન ખુલ્લા રાખ, ખાસ કરીને તારું આ મગજ, સમજો? તું જઈ શકે છે. Thank you.
પાજી બેટા બેટા રમકડા ના ફેંકાય, કોઈને વાગી જશે તો કઈ કઈ તૂટી ગયું તો બેટા. પેલા તમારો હાથ લટકણિયામાં ગાલો એ ગુંજી. બાકી બધું બરાબર છે હર્ષ, મને એમ કે ક્યાંક પાછું કઈ ન થઈ જાય હર્ષ. હું આદિત્યને નીચે લઈ જાઉં છું, બધા જોડે રમે. બોલ કોઈને વાગી ના જાય ને, એટલા માટે ને કહી રહ્યો હતો. કાકા હમણાં ઉપર પણ એ રમકડા આમ તેમ ફેંકી રહ્યો હતો. શું કરે છે આદિ? કોકને વાગી જશે કાં તો કોઈ વસ્તુ તૂટી જશે, આવી રીતે રમાય? આ એ લોકોને કામ નહીં કરવા દે, હું એને લઈ આવું. ઓ આદિ, આદિ આ ડબ્બો પડી જશે બેટા, ડબ્બો પડી જશે. આવો આવો આવો, હમણાં બધાને ડિસ્ટર્બ નહીં કર. ત્યારે બધા જ પોતપોતાના કામમાં લાગેલા છે, હમણાં કોઈને હેરાન નહીં કરવાના. હમણાં અહીંયા ચૂપચાપ બેસી જા. એટલે બધાને કામ કરવા દે, બધાના કામ પતી જશે ને ત્યારે બધા તારી સાથે રમશે. ઓકે બેટા. શ્યામભાઈ, એક સરસ મજાનું ગાર્ડન બન્યું છે હમણાં, ચલો આપણે સાંજે વોક લઈને આવી. હા, સારો આઈડિયા છે. યસ, એટલે આપણને ખબર પડશે કે ગાર્ડન કેવું બનાવ્યું છે. કેવું?
લોકો ત્યાં આગળ પોતાના બાળકોને મૂકીને જાય છે, અને પછી વોક લેવું હોય તો વોક લેવા જાય, અથવા તો કંઈ ખરીદી કરવા જવું હોય તો ત્યાં જાય. ત્યાંના કેરટેકર્સ પણ બહુ સારા છે અને સિક્યોરિટી પણ બહુ સારી છે ત્યાં. આ તો ભલે સિક્યોરિટી સારી હશે, પણ હું આપણા આદિને કોઈના ભરોસે તો ત્યાં મૂકીને ક્યાંય જવું જ નહીં. આદિને જેટલી વાર રમવું હશે એની બાજુમાં હું ઊભો રહીશ. છોકરો એકદમ પકડી ગયો છે હમણાં ઉપર, હર્ષના હાથ ઉપર રમકડું ફેંક્યું, હર્ષના હાથમાં પાછો જોર કાવી ગયો. હર્ષ બેટા બધું બરાબર છે ને? અરે ના ના કાકા, જરા ઝટકો લાગ્યો તો, બાકી બધું બરાબર છે. જીદી થઈ ગયો છે, એકદમ જ જીદી થઈ ગયો છે. જો આવું જ રહ્યું ને તો મારો દીકરો આપણા બધાના હાથમાંથી સરકી જશે. મને તો ડર લાગે છે, સેજલ નથી ઘરમાં, હું એવી માનસિક પરિસ્થિતિમાં નથી કે માનો પ્રેમ આપી શકું એ છોકરાને. ના, આદિત્યનું ભવિષ્ય હું આ રીતે ન જોઈ શકું, એટલે જ હવે મારા મન પર પથ્થર મૂકીને મેં નક્કી કર્યું છે, મેં નક્કી કર્યું છે કે એક વર્ષ માટે આદિને સૂર્યકુલ મોકલી દઈશ. મોકલવાનો જ છે.